नमस्कार विद्यार्थी मित्रों, सौत्र संकुल अंदर आप सबनु हार्दिक स्वागत करूचु। विद्यार्थी मित्रों, आज आप धोरण स विषय संस्कृत एम एसाइनमेंट जुवाना से। तो विद्यार्थी मित्रों, अपने आया से चैप्टर नंबर 7 जे से सुभाषिता नी सुभाषिता ने एटले सुभाषितु। तो विद्यार्थी मित्रों, आज चैप्टर नंबर 7 से ये अपने जोई गेला से। आज अपने एसाइनमेंट करवाना से, जे प्रश्नों से खाली जगह से, विकल्प से, श्लोक पूर्ति से, इन माहिती मेळवाना से। तो अपने आज सुभाषिता ने से जोई गेला से। सुभाषिता नो अर्थ है विद्यार्थी मित्रों सुविचार, सुवचन। तो एवं वचन जे समाज ने कल्याण रूप होय, लोको एमांथी बोध मेळवता होय, एना जो आपवामां आवेलो बोधना अनुसार व्यक्तिओ पोते घणी बधुं बराबर जे साधना से ए करी शकता होय, एवा सुभाषित दर्शाववामां आव्या छे। अहीं कुल 5 सुभाषित से। सुभाषित नंबर 1 नी अंदर विद्यार्थी मित्रों जे आभूषण से, घरेणू से, एनो एना उदाहरण द्वारा समझाववामां आव्युं छे। एमां दर्शावेलो छे हाथनुं घरेणू दान से, पछी दर्शावेलो छे गळानुं घरेणू सच्चाई से, कानू घरेणू स्त्रोत से, टू घरेणा सा कामना। पछी सुभाषित बेमा दर्शावेलो छे कागड़ो ए कागड़ो से, कोयल ए कोयल से, वसंत ऋतु कागड़ो अने कोयल वच्चे शो तफावत। वसंत ऋतु आवता कागड़ो ए कागड़ो से, कोयल ए कोयल से। तो विद्यार्थी मित्रों, अहीं जे कागड़ो अने कोयल द्वारा दुर्जन अने सज्जन व्यक्तिनी वात समझावामां आवी छे। दुर्जन व्यक्ति पोते જ્યારે સમય આવે તો એનું પોતાના જે ગુણો છે એ પોતે બતાવતો હોય, સજ્જન પણ પોતાના જે ગુણો દ્વારા પોતે ઓળખાતું હોય। પછી દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો શ્લોક એટલે સુભાષિત નંબર 3માં જેવું મન હું દીધું છે, એમાં દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો જેવું મન તેવી વાણી। હું કેવી કીધું છે, જેવું મન તેવી વાણી, પછી જેવી વાણી તેવી ક્રિયા, એવું કામ। તો મન, વચન, કર્મ એ સાધુની એકરૂપતા હોય છે। પછી વિદ્યાર્થી મિત્ર દર્શાવેલું છે કે માતા એ સગળા તીર્થનું સ્વરૂપ છે, પિતા એ સગળા દેવોનું સ્વરૂપ છે। તો પૂરા પૂજ્ય ભાવથી માતા પિતાનું વંદન કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે સમાજની અંદર આપણા ધર્મશાસ્ત્રોની અંદર જે પુરાણોની અંદર માતા પિતાને ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, માતા પિતાની સેવા કરવાથી પરમેશ્વરની સેવા થાય છે આપમેળે। પછી દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 5ની અંદર સુખની ઈચ્છા રાખનાર, વિદ્યા ક્યાંથી હોય? પછી વિદ્યાને ઈચ્છા રાખનારને સુખ ક્યાંથી હોય? તો આ જે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવવામાં કોઈ પણ પ્રાપ્ત કરવું હોય કંઈ કંઈ આપણે છોડવું પડતું હોય, તો વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સુખ ત્યાં સુખનો ત્યાગ કરવો પડતો હોય, બરાબર સુખ અપનાવવું હોય તો વિદ્યા ત્યાગ કરવું પડતું હોય। તો આ જે સુભાષ છે કુલ 5 માટે આપણે 5ની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એનો અમલ કરવાથી સારી ઉપરથી પરિવર્તન લાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એસાઇનમેન્ટ જોઈએ। તમારે જુઓ પેજ નંબર, વિદ્યાર્થી મિત્રો કાઢો તમે પેજ નંબર એમાં 43, એમાં દર્શાવેલું છે જુઓ પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે। તો જુઓ એમાં કુલ 10 ખાલી જગ્યા આપવામાં આવેલી છે, આપણે એક પછી એક એનો આપણે ન્યાય આપીએ। તો દર્શાવેલો છે ખાલી જગ્યા કિમ પ્રયોજનમ, શું લખેલું છે? ખાલી જગ્યા કિમ પ્રયોજનમ, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભૂષણે, શું આવશે? ભૂષણે, બરાબર। પછી દર્શકો ભેરહ ખાલી જગ્યા, તમે જે ભેદ દર્શાવેલો છે, ભેર ન તો ઊંટાય બે તફાવત થાય પણ હું આવશે અહીંયા ભેર આવું જોઈએ, કો ભેર પીક કાકયો, એનો અર્થ એ થાય કોયલ અને કાગડા વચ્ચે શો તફાવત છે, એવું અર્થ નીકળે। પછી જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 44, એમાં ખાલી જગ્યા નંબર આપેલી છે 3, ચિત્તે વાણીયામ ક્રિયામ ચ ખાલી જગ્યા એકરૂપતા, શું આવું જોઈએ? સાધુના, શું આવું જોઈએ? સાધુના। તો એનો અર્થ થઈ કહે જેવી વાણી તેવી ક્રિયા, એ સાધુ છે યોગી આવીએ, બરાબર મન વચન અને ક્રિયા એ સાધુની એકરૂપતા છે, આવું ભાષાંતર થશે।
પછી જો ખાલી જગ્યા નંબર 4 ખાલી જગ્યા તસ્માર સર્વયત્ને પૂજ્યતે એમ લખ્યું છે હું આવશે વિદ્યાર્થીઓ એમાં માત્રમ પિત્રમ શું આવશે માત્રમ પિત્રમ માતા અને પિતાને પૂરા પૂજ્ય ભાવથી સેવા કરવી જોઈએ પછી પૂજ્ય જોઈએ પછી વિદ્યાર્થી ખાલી જગ્યા સુખમ શું આવજો વિદ્યાર્થી શું આવજે ચેત ત્યજેત શું આવશે તે ત્યજેત સુખમ પછી વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો સુખમ વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ શું આવશે સુખમ પછી જો ખાલી જગ્યા નંબર 7 સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત શું આવે પુસ્તકમ આમાં આવશે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમ પછી જો ક્રિયાશીલ ખાલી જગ્યા તજેત ખાલી જગ્યા નંબર 8 શું આવજે ક્રિયાશીલ નિંદ્રમ શું આવજે નિંદ્રમ પછી જો સજ્જન ખાલી જગ્યા ત્યજેત શું આવે ક્રોધમ સજ્જન વ્યક્તિ ક્રોધનો ત્યાગ કરે છે શું આવે ક્રોધમ પછી જો મિત્ર ખાલી જગ્યા ત્યજેત ધૃણમ આવશે ધૃણમ પછી જો વિદ્યાર્થી આગળ આપ્યું છે પ્રશ્ન 3 શું આપેલો છે પ્રશ્ન નીચે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ સુધી લખો કુલ 11 દર્શાવેલા છે પ્રશ્ન 3 છે વિદ્યાર્થી મિત્રો એમાં શું આપેલા છે વિકલ્પો છે કુલ 11 વિકલ્પ છે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું જવાબ પણ લખીએ જવાબ વિકલ્પ નંબર 1 હાથનું સાચું ઘરેણું શું છે એ કંગન બી સોનાનો કડો સી દાન ડી હીરાની વીટી શું આવશે દાન આવશે લખી જવાબ સી દાન પછી જો વિકલ્પ નંબર 2 જ્ઞાન એ સાનું ઘરેણું છે એ હાથ બી ગળો સી કાન ડી પગ શું આવશે સી આવશે કાન જ્ઞાન એ કાનનું ઘરેણું છે એટલે શું કહે સી કાન હવે જો પ્રશ્ન 2 વિકલ્પ નંબર 3 સત્ય એ સાનું ઘરેણું છે એ કાન બી હાથ સી પગ ડી ગળો શું આવશે ગળું આવશે સત્ય એ સાનું ઘરેણું છે ગળું શું આવશે વિકલ્પ નંબર 3 માં આવશે ગળું પછી જો વિકલ્પ નંબર 4 કાગડો અને કોયલનો ભેટ ક્યારે સમજાય છે એ શિયાળામાં બી વસંત ઋતુમાં સી ચોમાસામાં બી પાનખર ઋતુમાં શું આવશે વસંત ઋતુમાં આવશે બી લખીએ આપણે બી વસંત ઋતુમાં થઈ ગયું પછી જો વિદ્યાર્થી મિત્રો 5 નંબર સત્પુરુષો કઈ 3 બાબતોમાં એકરૂપ સમાન હોય છે એ આંખ કાન અને નાકમાં બી હાથ પગ અને પેટમાં સી મન વચન અને કર્મમાં ડી શીલ સહિષ્ણુતા અને સાધુતામાં શું આવશે સી આવશે મન વચન અને કર્મમાં જવાબ લખીએ આપણે સી મન વચન અને કર્મમાં પછી જો વિકલ્પ નંબર 6 સમર્તિ તીર્થ મહે કાલી જગ્યા માતા પિતા આચાર્ય અતિથિ શું આવશે માતા આવશે સર્વ તીર્થમય માતા શું આવશે બી માતા એ સગળા તીર્થનું સ્વરૂપ છે એમ એનું ભાષાંતર થશે હવે જો વિકલ્પ નંબર 7 યથા ચિત તથા ખાલી જગ્યા જેવો ચિત તેવું વચન શું આવશે એ ફલમ બી વાચ સી પ્રજા ડી મન શું આવે બી આવશે વાચ જેવું મન તેવી વાણી લખીએ વાચ હવે 8 નંબરમાં વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત વિદ્યા શું ત્યાગ કરે છે હિંસા દયા વિદ્યા કે સુખમ શું આવશે સુખમ વિદ્યાને ઈચ્છા રાખનાર સુખનો ત્યાગ કરે છે શું આવશે ડી સુખમ
પછી જો 9 નંબરમાં કૂતરો શબ્દનો શું અર્થ થાય છે એ કૂતરો બી ક્યાંથી સી ક્યાં ડી ક્યારે શું આવશે બી આવશે ક્યાંથી હવે જો 10 સ્ત્રોતમ શબ્દનો શું અર્થ થાય છે એ વિદ્વાન માણસ બી સાંભળવું સી કાન ડી સાંભળનાર શું આવશે કાન આવશે વિદ્યાર્થી મિત્રો કયું સી કાન હવે 11 માં જુઓ સુખાર્થીન કિમ ત્યજેત સુખની સરખા શું ત્યજેત છે ત્યાં કહેશે સુખમ બલમ વિદ્યામ કે વાચ્યમ શું આવશે સી આવશે વિદ્યામ લખી દઈએ આપણે વિદ્યામ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્ર પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમે જે એસાઇનમેન્ટ સોલ્યુશન કરવું હોય તમને ઉપયોગી થશે હવે જો પ્રશ્ન નંબર 4 અ પ્રશ્ન નંબર 4 અ એમાં દર્શાવેલ છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં ગુજરાતીમાં લખો તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા બોર્ડ પર લખવાનું નથી તમારે જાતે સાંભળવાનું છે જો સાંભળો હાથ કાન અને ગળાના સાચા આભૂષણો કયા છે આપણને ખરેખર ખબર છે હાથનું કરણ શું છે ધાન છે કાનનું કરણ શું છે સચ્ચાઈ છે ગળાનું કરણ નહીં બરાબર ફરીથી બોલો હાથ કાન અને ગળાના સાચા આભૂષણ કયા છે હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 અ પ્રશ્ન 4 અ એમાં દર્શાવેલું છે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર 1-2 વાક્યમાં ગુજરાતીમાં લખો તો વિદ્યાર્થી અહીં જવાબ બોલું છે તમે સાંભળો હાથ કાન અને ગળાના સાચા આભૂષણો કયા છે જવાબ આવશે હાથનું ગરીણું દાન છે કાનનું ગરીણું જ્ઞાન છે ગળાનું ગરીણું સચ્ચાઈ છે ફરીથી કહું છું હાથનું ગરીણું દાન છે કાનનું ગરીણું જ્ઞાન છે અને ગળાનું ગરીણું સચ્ચાઈ છે કાગડો અને કોયલની વાત દ્વારા શું સમજાય છે તો વિદ્યાર્થી કાગડો અને કુયલની વાત દ્વારા આપણને દુર્જન અને સજ્જનની બરાબર છે દુર્જન અને સજ્જન માણસનું ભેટ સમજાય છે ફરીથી બોલો છો કાગડો અને કુયલની વાત દ્વારા શું સમજાય છે કાગડો અને કુયલની વાત દ્વારા દુર્જન અને સજ્જન માણસનો ભેટ સમજાય છે પછી સજ્જનો દુર્જનથી કઈ રીતે જુદા પડે છે બરાબર સજ્જનો દુર્જનથી કઈ જુદા પડે છે સજ્જન દુર્જનથી વખત આવતા સમય આવતા જુદા પડે છે બરાબર કવિએ માતાને કેવી કહે છે કવિએ માતાને સગડા તીર્થનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે કવિએ પિતાને કેવા કહ્યા છે કવિએ પિતાને સગડા દેવોનું સ્વરૂપ કીધું છે પછી જો પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 45 એમાં દર્શાવેલો સાચો વિદ્યાર્થી કેવો હોય છે વિદ્યાર્થી સાચો વિદ્યાર્થી કેવો સાચો વિદ્યાર્થી હંમેશા સુખનો ત્યાગ કરતો હોય વિદ્યા પટે મેળવતો હોય અને સાચો વિદ્યાર્થી કહેવામાં આવે છે પછી જો વિદ્યાર્થી પ્રશ્ન 5 અ આપણો કયો આવશે પ્રશ્ન 5 અ છે પ્રશ્ન 5 અ એમાં શું છે ખરા ખોટા નિશાની કરવાની છે ખરા ખોટાની નિશાની કરો એમ દર્શાવેલું છે જુઓ એમાં કુલ 5 આપેલા છે જુઓ માળા ગળાનો ઘરેણો છે શું આવશે માળા ગળાનો ઘરે ખોટું આવશે હું આવું એમાં આમ સચ્યાવીને બરાબર પછી બગલો કાળો છે હંસ કાળા રંગનો હોય છે ખોટું એ પણ ખોટું આવશે પછી જો 3 વિદ્યાની ઈચ્છા રાખનાર સુખનો ત્યાગ કરવો જોઈએ વાક્ય સાચું 4 નંબર જો એમાં માતા સગડા તીર્થનું સ્વરૂપ છે પણ એ પણ સાચું 5 નંબર જો જેવું મન તેવી વાણી હોય છે વાક્ય છે એ પણ સાચું આવશે પછી બ દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો બ એમાં દર્શાવેલું છે અનુવાદ કરવાનું છે શું છે અનુવાદ જુઓ સમજો યથમ ચિત તથા વાચ્યો યથા વાચ્યમ સ્તા ક્રિયા ચિત્તે વાણીયમ ક્રિયમ ચ સાધુનામ એકરૂપતામ તો એનું અર્થ થાય યથા એટલે જેમ જેવું યથા એટલે જેવું ચિત્તમ એટલે મન જેવું મન તથા વાચ્યો તેવી વાણી જેવું મન તેવી વાણી યથા
वाच्यांश तथा क्रिया हूँ ताय जीवी वाणी तेवी क्रिया प्रति बोलो सो जीव मन तेवी वाणी ने जीवी वाणी तेवी क्रिया चित्ते वाणियम क्रियाम એટલે શું થાય મન વચન અને કર્મ સાધુની એકરૂપતા છે ભાષાંતર બોલો છો વિદ્યાર્થી મિત્રો જીવું મન તેવી વાણી જીવી વાણી તેવી ક્રિયા આમ મન વચન કર્મ એ સાધુની એકરૂપતા છે બે નંબર સ્વર સ્વર તીર્થમય માતા સર્વદેવમય પિતા માત્રમ પિત્રમ તસ્માત સર્વયત્ને પૂજ્યતે શું થાય ભાષાંતર જુઓ માતા એ સર્વ તીર્થનું સ્વરૂપ છે પિતા એ સર્વદેવનું સ્વરૂપ છે આમ માતા અને પિતાને પૂરા પૂજ્ય ભાવથી પૂજા કરવી જોઈએ પછી કહો આપલો છે નીચે આપલા શ્લોકો પૂર્ણ કરો તો વિદ્યાર્થી આ જે કુલ ત્રણ શ્લોકો છે એ તમારે જાતે ચોપડી માટે એને પૂર્ણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે ચેપ્ટર નંબર જે 60 છે 76ની એનું અસાઇનમેન્ટ પૂર્ણ કરીએ છીએ તો દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત